એક સમયે આ આંગળીઓને ઘટમ વગાડવા માટે નાજુક ગણવામાં આવતી હતી, પણ જ્યારે આ આંગળીઓ ઘટમ વગાડવા માટે ઉપડે છે ત્યારે લોકો તેમાંથી પેદા થતું અદ્ભુત સંગીત સાંભળીને દંગ રહી જાય છે. આ છે સુકન્યા રામગોપાલ. દાવો છે કે તેઓ કર્ણાટકી સંગીતના પહેલા મહિલા ઘટમ વાદક છે. સુકન્યા રામગોપાલ જાણીતા સંગીતજ્ઞ હરિહર શર્માને પોતાના પ્રારંભિક ગુરુ માને છે. તેઓ કહે છે કે હરિહર શર્મા તેમના પિતા સમાન છે. તેઓ તેમની એક વાત તો ક્યારેય નહીં ભૂલે. જો આપણે કોઈને ઘટમ શીખવાડીએ છીએ તો તે અમારી સ્કૂલ માટે ગર્વની પળ હશે. ઘટમ મહિલા પુરુષોમાં ભેદ નથી કરતું. મારા ગુરુએ મને કહેલી આ વાત મારા હૃદયને સ્પર્શી ગઈ હતી. હરિહર શર્માએ તેમના પુત્રને કહ્યું કે તમે બરકલા જાઓ અને બાળકોને શીખવો, હું તેમને ઘટમ વાદક બનાવીશ. સુકન્યા રામગોપાલ પહેલા મૃદંગમ શીખતા હતા, પરંતુ ઘટમના સૂરે તેમને પોતાના તરફ આકર્ષિત કર્યા. તેમના આ જ ઉત્સાહને તેમના ગુરુ હરિહર શર્માએ જોયો. જ્યારે તેઓ 18 વર્ષના હતા ત્યારે ઘટમ વગાડતી વખતે તેમને આંગળીઓ અને ખભા પર દુખતું, પરંતુ તેમનો ઉત્સાહ ધીમો ન પડ્યો. એક વર્ષ બાદ વિકુ વિનાયક રામે તેમને ઘટમ વગાડતા જોયા ત્યારે તેઓ અચંબો પામ્યા. ત્યારબાદ વિકુ વિનાયક રામ સુકન્યા રામગોપાલના ગુરુ બન્યા અને પછી શરૂ થયો કાર્યક્રમમાં જવાનો પ્રારંભ. જો કે સુકન્યા માટે રાહ આસાન નહોતી. એક મૃદંગમ કલાકાર મારી સાથે કાર્યક્રમ નહોતા કરવા માંગતા, કારણ કે હું એક મહિલા હતી. તે દિવસે હું ઉદાસ થઈ અને ખૂબ રડી. પછી મેં વિચાર્યું કે મારી કલા આમ જ વ્યર્થ નહીં જાય. મેં ઘટમને સ્ટેજ પર મુખ્ય વાદ્ય બનાવવાનો નિર્ણય લીધો. સુકન્યા સૌથી મુશ્કેલ મનાતા મદુરાઈ ઘટમ વાદ્યનો ઉપયોગ કરે છે. તેનું વજન લગભગ 5 કિલો હોય છે. કર્ણાટક સંગીતમાં 3 પ્રકારના ઘટમનો ઉપયોગ થાય છે, જેમાં એક છે બેંગ્લોર ઘટમ, બીજું છે મદ્રાસ ઘટમ અને ત્રીજું છે મદુરાઈ ઘટમ. બેંગ્લોર ઘટમ હોય કે મદ્રાસ ઘટમ કે મદુરાઈ ઘટમ, આ તમામ મારા બાળકો સમાન છે. જ્યારે હું આ વાદ્યને વગાડું છું તો તેને સન્માન આપી પકડું છું. ઘટમ સાથે મારો એક સંતાન અને માતા જેવો સંબંધ છે. હું તો કહું છું કે મારા ઘરમાં 100થી વધારે પુત્રીઓ છે. હું આ જ પ્રકારે વિચારું છું. સુકન્યા રામગોપાલે ઘટ તરંગ રચનાને નવું રૂપ આપ્યું છે. તેમણે ઘણા તાલ અને રાગને બચાવવાનું કામ કર્યું છે. તેમણે એવું એક મહિલાઓનું ગ્રુપ બનાવ્યું જેમાં તમામ વાદ્યો મહિલાઓ વગાડતા હોય.